ક્વેશ્ચન સ્ટોરી નાખી હતી તો મને બહુ બધી ગર્લ્સે કીધું કે દી તમારા જેવું ટેલેન્ટ અમારામાં પણ છે, પણ અમે ડરીએ છીએ. શું કામ હે લોકો સામે આપણું ટેલેન્ટ લાવવામાં ડર કઈ વાતનો? ઓકે, ગર્લ્સ શું ના કરી શકે? ગર્લ્સ સોશિયલ સાઇટ્સ યુઝ ના કરી શકે, ગર્લ્સ જીન્સ ટી શર્ટ ના પહેરી શકે, ગર્લ્સ એન્જિનિયરિંગ ના કરી શકે, ગર્લ્સ પોલીસ નેવી આર્મીમાં ના જઈ શકે. ઇન શોર્ટ, શું ગર્લ્સ ઘર જ ચલાવી શકે? ગાઈઝ, જે છોકરી ઘર ચલાવે છે ને એ છોકરી આ દેશમાં બખૂબી ચલાવી શકે. બસ કમી છે તો ફક્ત કોન્ફિડન્સની. લોકો કહેતા હોય છે કે છોકરીઓ વીક છે, કઈ રીતે? એનું એક્ઝામ્પલ તમે છે ને તમારા પેટ ઉપર એક કલાક માટે એક ઈંટનો ભારો મૂકીને જોઈ લેજો, ખબર પડશે કેટલું દર્દ થાય છે. અને એ દર્દ એકમાં 9-9 મહિના સુધી સહે છે પોતાના બાળક માટે. અને તો પણ તમે કહો છો ગર્લ્સ વીક છે, પોતાના પેરેન્ટ્સને છોડીને એક અજનબી વ્યક્તિ જોડે આખી જિંદગી જીવી લે છે તો પણ ગર્લ્સ વીક છે. વાહ, ગર્લ્સ વીક નથી, આ સમાજ છે ને એણે આ ગર્લ્સને વીક બનાવી છે. ડિયર ગર્લ્સ, જો ઈરાદા મજબૂત હોય ને, જો ઈરાદા મજબૂત હોય ને તો સક્સેસે તમારા કદમ ચૂમવા જ પડે છે. બસ કોન્ફિડન્સ બનો, તમારામાં કોન્ફિડન્સની કમી છે. આમ તો જોઈએ ને તો આપણે જ આપણી જાતના દુશ્મન છીએ. લાઈક આપણે જ આપણી બાઉન્ડ્રી નક્કી કરી લીધી છે કે બસ નહીં, આપણે આ લિમિટેશનમાં જ કામ કરવાનું છે, આનાથી આગળ આપણે ના જઈ શકીએ. કેમ? તમારે પોલીસ બનવું છે તો તમારામાં દોડવાની હિંમત હોવી જોઈએ. તમારે એન્જિનિયરિંગ બનવું છે, એન્જિનિયરિંગ કરવું છે ને તો તમારામાં નાઇટમાં જોબ કરવાની તાકાત હોવી જ જોઈએ. પણ નહીં, આપણે તો ડરીએ છીએ, લોકોથી ડરીએ છીએ. તો કઈ રીતે સક્સેસ મળશે? આપણે રસ્તા પર ચાલતા હોઈએ ને અને કોઈ આપણને માલ કહીને બોલાવે તો ત્યારે દુપટ્ટો સરખો કરવાની જગ્યાએ જો એની ઓકાત બતાવવાની હિંમત રાખીએ ને તો આઈ એમ શ્યોર કે એ છોકરો બીજી કોઈ પણ છોકરીને માલ કહીને બોલાવવાની કોશિશ નહીં કરે. પણ આપણે તો ડરીએ છીએ યાર, નાની નાની વાતમાં ડરવાનું, હંમેશા ડરવાનું, રાઈટ? ઓકે, સો આપણો ફેવરિટ ડાયલોગ કયો છે? કે યાર ત્યાં બોઈઝ છે, હું નહીં જાઉં. કેમ? બોઈઝ રાખશો શું છે? આપણને મારી નાખશે નહીં આપણે ત્યાં જશું તો? કેમ? સેકન્ડ થિંગ, યાર સોરી યાર, આ કામ મારાથી નહીં થાય. દરેક કામ ટફ જરૂર છે બટ ઇમ્પોસિબલ નથી. ગાઈઝ, આપણે છે ને ત્યાં સુધી લોકો આપણને ડરાવશે જ્યાં સુધી આપણે ડરશું. જો એકવાર આપણે ડરવાનું બંધ કરી દઈએ ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણને સક્સેસ ના અપાવી શકે. આપણી પાસે પોલીસ છે, 181 કોન્ટેક્ટ નંબર છે, દરેક લોકો આપણી સાથે છે. 100માંથી 5 જણ ખરાબ છે પણ 95 તમારા સપોર્ટમાં છે. ઓલવેઝ રિમેમ્બર, હંમેશા ના ડરો, હેપી રહો, બી કોન્ફિડન્ટ, એન્જોય યોર લાઈફ એન્ડ ડોન્ટ બી સ્કેર્ડ. સક્સેસ તમને જરૂર મળશે. બાય બાય, ટેક કેર.